હિરોલા ગામ પાણી સંજેલી તાલુકામાં સમાવિષ્ટ હિરોલા ગામ વસ્તી આધાર પ્રમાણે મોટું ગામ ધરાવે છે હિરોલા ગામ ડુંગર ની બીતે ફેલાયેલ ગામ છે પાણી જળ સ્ત્રોત નીચલા સ્તર પર હોવાથી ગ્રામજનોને પાણીની તીવ્ર અછત જોવા મળે છે સંજેલી તાલુકાના હિરોલાના સામાજિક કાર્યકર જયેશભાઈ સંગાડા અને સ્થાનિક નાગરિકો દ્વારા પાણીની અછતને લઈને રજૂઆત કરવા દિન માં નવીન તળાવની મંજૂરી મેળવી ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું સંજેલી તાલુકાના હિરોલા ગામ ડુંગરાળ વિસ્તારમાં હોવાથી પાણીના તળ ઘણા ઊંડા ગયા છે પાણી સ્તર નીચા હોવાને કારણે બોરવેલ ત્રણસો ફૂટથી વધારે કરવા છતાં પાણીના સ્ત્રોત સુધી કનેક્શન થતું નથી હિરોલાના રહીશોએ પાણીની વ્યાપક પ્રમાણમાં તંગીનો સામનો કરવો પડી રહ્યો છે હિરોલા આમ આદમી પાર્ટીના જયેશ સંગાડા અને સ્થાનિક લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી આજના સમયમાં વિકલ્પ સ્વરૂપે તળાવનું આયોજન થાય તો પાણીની સમસ્યા હલ થાય તેવી રજૂઆત કરતા તંત્ર દ્વારા સહયોગ કરીને માંગનો સ્વીકાર કરવામાં આવ્યો હતો મનરેગા યોજના હેઠળ નવીન તળાવની કામગીરી શરૂ થતાં સ્થાનિક લોકોમાં મેળવ્યો હતો લોકો માં સો જેટલા ફળિયાના રહીશો દ્વારા હિરોલા ગામના ગ્રામ સેવક તથા મનરેગા એન્જિનિયર તથા સંજીલી એપીઓને સ્થાનિકો દ્વારા મૌખિક રજૂઆતને ધ્યાનમાં લઈને હિરોલામાં નવીન તળાવ મંજૂર કરી આજ રોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું હીરોલા તળાવમાં સો જેટલા શ્રમિકો સોશિયલ ડિસ્ટન્સ સાથે કામગીરીની શરૂઆત કરી હિરોલામાં પાણીની વિકટ સમસ્યાને કારણે સંજેલી તાલુકામાં એપીઓ ને મૌખિક રજૂઆત કરતા દિન સાત માં વર્ક ઓર્ડર ઇશ્યુ કરી તળાવની મંજૂરી આપી ઘર આંગણે સ્થાનિક શ્રમિકો રોજગારી પણ આપશે તળાવની ભેટની સાથે સો થી વધુ લોકોને રોજગારી મેળવવાનું માધ્યમ બનશે શિરોડા તળાવમાં અંદાજે બાર ફૂટ જેટલો પાળો આવશે જ્યાં સુધી વરસાદ ન પડે ત્યાં સુધી તળાવની કામગીરી ચાલુ રહેશે ત્યાં સુધી શ્રમિકોને રોજગારી મળતી રહેશે હિરોલાના બોરપાણી ફળિયાના રહીશોને તળાવની ભેટ સાથે મનરેગા અંતર્ગત રોજગારી પણ મળશે જેમાં સો થી વધુ શ્રમિકો રોજગારી મેળવશે ગ્રામજનોમાં હરકનો અવસર જોવા મળ્યો હતો અને વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો બ્યુરો રિપોર્ટ લાઈવ ગુજરાત ન્યૂઝ સંજેલી